જામનગરના સભ્ય સી ડિવિઝન પોલીસ વિસ્તારમાં બાલાજી પાર્ક નામની સોસાયટીમાં એક નિવૃત્ત આર્મીમેન રહે છે, જેમનું મૂળ વતન ઉત્તર પ્રદેશ ખાતે છે, કે જેઓ ગત 17/4 પોતાના વતનમાં ગયેલા હતા. ત્યારબાદ એમના જે એમના મિત્ર પાર્ટનર છે એ અવારનવાર એમના ઘરે વચ્ચે ચેક કરવા આવતા હતા છોડવાના પાણી પાવા. તેમના લાસ્ટમાં એમના 29/4 જ્યારે ઘરે આવે ત્યારે ઘર સહી સલામત એમને જાણવા મળ્યું. ત્યારબાદ થોડા દિવસ બાદ એટલે કે 3-5 રોજ ફરીથી તેઓ જ્યારે જોવા આવ્યા ત્યારે ઘરના તાળા તૂટેલા એમને નજરે પડ્યા હતા. અને ત્યારબાદ જે મૂળ એમના મકાન માલિક છે એઓ જ્યારે ઉત્તર પ્રદેશથી બોલાત આવ્યા ત્યારે આખી કઈ કઈ વસ્તુ ઘરમાંથી ગાયબ છે એ બાબતનો કોઈ ઘરફોડની ચોરીની ફરિયાદ દાખલ થઈ છે, જેમાં આશરે 13,68,000 જેટલા રોકડ રકમ છે. આ સાથે સોનાના દાગીના છે 1,35,000 કિંમતના, તથા ચાંદીના સિક્કા તથા અન્ય વસ્તુઓ ગણીએ તો 3,01,000 એ વસ્તુઓ છે. તેમજ આ સિવાય જે નિવૃત્ત આર્મીમાં હતા તેમની લાઇસન્સવાળું વેપન એટલે કે 0.32 કેલિબરની એક પિસ્ટલ હતી અને સાથે 30 જેટલા રાઉન્ડ્સ પણ હતા, એ પણ અત્યારે હાલ ગાયબ છે એમાંથી. તો આ તમામ બાબતની સીટીસી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરીની આઈપીસી 456-457 અને 380 મુજબની ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને આગળની તપાસ ચાલુ છે. સીસીટીવી કેવી કોઈ આજુબાજુમાં? જી, એકદમ નજીકમાં નથી મળી આવ્યો, પણ થોડા દૂરના તેમજ આખા વિસ્તારના જેટલા પણ સીસીટીવી કેમેરા છે તેમજ આપણી પાસે જે નેત્રમ પ્રોજેક્ટ અંતર્ગત આપણે કમાન્ડ કંટ્રોલ સેન્ટરના જે પણ કેમેરા છે એ તમામ કેમેરાઓ અને આસપાસના સીસીટીવી તેમજ અન્ય વિગતો સાથેની તપાસ ચાલુ છે.